નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સ વીસી બાયોલોજી ચેપ્ટર નંબર આઠ માનવ સ્વાસ્થ્ય અને રોગો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ નવું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો એ ચેપ્ટરની અંદર છે એ આગળ અભ્યાસ કરીશું સૌ પ્રથમ તો આપણે માનવ સ્વાસ્થ્ય શબ્દ સાંભળીએ એટલે આપણે ખબર પડે કે માનવ સ્વાસ્થ્ય એટલે હું તંદુરસ્તી કોને કહેવાય માનવ સ્વાસ્થ્યનો મતલબ શું છે કે કોઈ પણ વ્યક્તિ શારીરિક માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોય આપણે જોયું છે એમ કે ભાવનાત્મક રીતે વર્તુણાત્મક રીતે એ વ્યક્તિ સ્વસ્થ હોય તો એને એનું માનવ સ્વસ્થ છે માનવ સ્વસ્થ છે માનવ તંદુરસ્ત છે એ રીતનું આપણે કહી શકીએ બીજું પહેલાંના સમયમાં મને એવી સ્થિતિ માનવામાં આવતી કે સ્વાસ્થ્ય છે એટલે હું કે દેહના કેટલાક વાત પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાય રહી વાત પિત અને કફ આનું સંતુલન જળવાય રહી પ્રાચીન સમયમાં ગ્રીકના હિપોક્રેટ્સ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્ર છે એ પણ એવું જ માનતું હતું કે એવું માનવામાં આવતું કે કાળું પિત્ત બ્લેક બાઇ ધરાવતા વ્યક્તિઓ ગરમ મિજાજ અને એને તાવ રહેતો કે પહેલાના સમયમાં એ રીતનું માનતા કે જે વ્યક્તિ કાળું પિત્ત બ્લેક એ ગરમ મિજાજ હતા અને આ એક પ્રકારની માન્યતા હતી પણ એક વિશારધારાને આધિની લોકો એવું માનતા પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું એમ વિલિયમ હાર્વે વિલિયમ હાર્વે એણે જે રુધિર પરિવહનની શોધ કરી અને થર્મોમીટરનો ઉપયોગ દ્વારા એણે એ રીતનું કીધું કે પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરના તાપમાન સામાન્ય હતું એના ઉપર કે કાળુપિત્ત ધરાવતો એને તાવ રહેતો હોય એ આ રુધિર પરિવહનની વિલ્ય મારવીએ શોધ કરી પછી માન્યતા ખોટી હતી માત્ર એક પ્રકારની તંદુરસ્તી વિચારધારા એ સમયની સહી હતી પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ એમ ખબર પડતી ગઈ કે જીવવિજ્ઞાનની અંદર આ શેતા અને અંતસ્ત્રાવી તંત્ર છે એ આપણા શરીરના પ્રતિકારક તંત્રને સી અસર કરી આ સેતા તંત્ર અને અંતઃત્રાવી તંત્ર દ્વારા જે આપણું પ્રતિકારક તંત્ર બને એ પ્રતિકારક તંત્ર છે એ આપણને રોગોથી બસાવે છે એ રોગો સામે સહી લડે છે અને આપણી તંદુરસ્તી ઉપર છે એ અસર સહી કરશે હવે બીજું કે આપણું સ્વાસ્થ્ય છે એ કઈ બાબતોથી છે એ પ્રભાવિત થાય એ જોઈએ ત્રણ બાબત ત્રણ ટોપિક આપણે આપેલા છે કે આપણું સ્વાસ્થ્ય કઈ બાબતોથી પ્રભાવિત થાય જોઈએ આપણું સ્વાસ્થ્ય कई बाबत होती प्रभावी हाँ क्लियर तो जो ये प्याल एक तो से जनिनिक कमी हो और जनिनिक कमी वो हो जो सुपर विक्से કે ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે એટલે કે બાળકને જે ખામી જે રોગના લક્ષણો મળ્યા છે એના પિતૃઓ તરફથી છે એને વારસામાંથી મળે છે જનીલ ખામીમાં હોય છે ખામીયુક્ત બાળકનો જન્મ થાય ખામીયુક્ત બાળકનો જન્મ હેલો હવે આ જે ખામીયુક્ત બાળક છે એને જે પણ કંઈ ખામીઓ આવી એને વારસામાં મળી છે એટલે કે એના પિતૃઓ તરફથી છે વારસામાં મળે આ ખામીઓ અથવા તો આ જે રોગના ચિહ્નો છે એ તેને માતા પિતા તરફથી તરફથી વારસામાં મળે આ એક સ્વાસ્થ્યની અસર કરે કે આ બાબતથી શી પ્રભાવ છે કે જન્મજાત રોગ છે બાળકોની અંદર છે એના પિતૃઓ તરફથી શી આવી શકે નંબર બે ચેપના કારણે ઇન્ફેક્શન ફેલાય એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ચેપ લાગે એના કારણે પણ આપણું શરીર છે એ કોઈ રોગથી છે એ પ્રભાવિત સહી થઈ શકે અને ત્રીજું કે આપણો ખોરાક આપણે કેવા પ્રકારનો ખોરાક લઈએ છીએ આપણે કેવા પ્રકારનું પાણી પીએ શારીરિક વ્યાયામ આ બાબતો કે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ પૌષ્ટિક ખોરાક લઈએ છીએ આપણે જે પાણી પીએ છીએ એ પાણી કેટલું શુદ્ધ છે અને આપણે કેટલોક શારીરિક વ્યાયામ છે એ દર્શાવીએ છીએ અથવા તો એનો કેટલો અભાવ છે જો આપણે પૌષ્ટિક ખોરાક ન લેતા હોઈએ શુદ્ધ પાણી ન પીતા હોઈએ અથવા તો પૂરતો સમય શારીરિક વ્યાયામ ન કરીએ તો સ્વાભાવિક છે કે આપણું શરીર છે એ કોઈ રોગ છે એનું ઘર છે એ બની શકે એટલે આપણું શરીર આ ત્રણ બાબતોથી છે એ પ્રભાવિત છે પહેલું કારણ હું આપું કે જનીની ખામી હોય ખામીયુક્ત બાળકનો સિંહ જન્મ થશે એ બાળકને છે જે રોગના લક્ષણ અથવા તો જે સિંહો કે જે અથવા તો જે રોગ મેળવ્યો છે એના માતા પિતા તરફથી એને વારસામાં મળે છે નંબર બે ચેપ ઇન્ફેક્શન લાગશે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં છે એ આ રોગનું સિંહ સંક્રમણ થશે ત્રીજી બાબત છે આપણે કયા પ્રકારનો ખોરાક લઈએ કેવા પ્રકારનું પાણી પીએ શારીરિક વ્યાયામ કેટલો કરીએ એના બાબતને આધારે પણ આપણે કહી શકીએ કે રોગથી સી આપણે પ્રભાવિત થઈ શકે ત્યાર પછીનું સ્વાસ્થ્ય એટલે શું આપણે એ બાબત જોઈએ કે સ્વાસ્થ્ય કોને કહેવું કે સ્વાસ્થ્ય શું તો આપણે આ રીતનું રૂપિયા કરી શકીએ કે વ્યક્તિ શારીરિક માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત હોય અને આપણે શું કહી શકીએ વ્યક્તિનું સ્વાસ્થ્ય કોઈ પણ વ્યક્તિ શારીરિક માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોય તો એને આપણે સ્વાસ્થ્યના સંદર્ભમાં એ લઈ શકીએ કમ્પ્લીટ ત્યાર શું છે હવે જે રોગો છે શરીરની અંદર આ રોગો બે પ્રકારના થતા હોય સેપી રોગેપી રોગ એટલે કે રોગને આપણે બે ભાગની અંદર વર્ગીકૃત કરી શકીએ રોગ પણ હોઈ શકે અને રોગ પણ શકે તો પહેલું આપણે જોઈએ કે ચેપી રોગ કોને કહેવાય આપણે જાણીએ છીએ કે સેપી રોગ શું છે કે જો કોઈ રોગ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર છે એ સંક્રમિત થતો હોય તો એને કેવું કહેવાય સેપી રોગ સહી કહેવાય જોઈએ કે જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સંક્રમિત થતો હોય એટલે કે ફેલાતો હોય ચેપ લાગતો હોય સંક્રમિત થતો હોય તો તેને કેવો કહેવાય चेपी रोग चेपी रोग से मोटा भागे घातक होता नहीं के एड्स जीवाजी रोगों से एड्स चेपी रोग से तो आ केव घातक से असाध्य रोग से एज रीत बिन सीपी रोग में जो बिन सीपी रोग को कहवा के जे रोग एक व्यक्ति में थी বিজি ব্যক্তিમાં ફેલાતો નથી জেনে বিন સિપી રૂપ કહે છે ઉદાહરણ તરીકે આપણે જોયે বিন સિપી રૂપમાં ઉદાહરણ આપણે જોઈ સકીએ કે કેન્સર સે ઈ घातक રૂપ છે પણ বিন સિપી છે કારણ કે કેન્સર સે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સી ફેલાતો નથી कंप्लेट अमरोगों से अरबिया भाग माप्रवर्गीकृत करी सके एक से सीपी रोग से अन्य बीजों से बिन सीपी रोग कंप्लेट त्यार पिछे अपने अगल बच्चे मानव उमा सामान्य रोग मानव सामान्य રોગો જોઈએ આ ટોપિક ઉપર આપણે આપણે જાણીએ છીએ કે મનુષ્યની અંદર કે કોઈ અન્ય પ્રાણી અંદર રોગો થાય તો રોગ પ્રેરવા માટે કોઈક રોગકારકો જવાબદાર હોય તો કયા કયા રોગકારકો છે આપણે જોઈએ જેમ કે બેક્ટેરિયા એજ રીતનું વાયરસ ફૂગ પ્રજીવ કૃમિ રોગકારકો પ્રજીવ અને કૃમિ આવા સૂક્ષ્મજીવોના કારણે છે એ રોગ સી થાય આવા રોગ પ્રેરતા સજીવોને આપણે રોગકારકો તરીકે ઓળખીએ તો આ તમામ સી રોગ પ્રેરવા માટે જવાબદાર છે તો આને આપણે શું કહીએ કે રોગકારકો રોગ પ્રેરવા માટે જવાબદાર જે સૂક્ષ્મ જીવો છે એના માટે આપણે કયો શબ્દ વાપરીએ રોગકારકો છે એ શબ્દ છે વાપરીએ બીજા નંબરમાં આ જે રોગકારકો છે એ રોગકારકો કોઈ પણ માધ્યમ દ્વારા છે એ સજીવના શરીરની અંદર સી દાખલ થાય અને ત્યાં એ પરોપજીવન સી ગુજાર છે હવે પરોપજીવન ગુજારે એના કારણે શું કરશે યજમાન શરીરની અંદર કોઈક ને કોઈક સી દેહ ધાર્મિક ક્રિયામાં છે એ નુકસાન છે કરશે માનો કે બેક્ટેરિયા છે એ શરીરની અંદર દાખલ થાય તો એ પરોપજીવન છે એ આપણા શરીરની અંદર ગુજારવાના છે અને આપણને ખબર છે કે પરોપજીવી હોય એ યજમાનને હંમેશા નુકસાન છે કરશે એ જ રીતે વાયરસ છે ફૂગ છે પ્રજીવ છે કૃમિ છે આ કોઈપણ માધ્યમ દ્વારા સજીવ શરીરની અંદર દાખલ થાય અને એનો અંત પર્યાવરણને જેમ એ અનુકૂલન કેળવી અને એમાં એ પોતે વિભાજન પામશે ગુણન પામશે અને એની સંખ્યા વધારતા જાય છે અને વ્યક્તિની અંદર છે એ રોગના લક્ષણો છે એ દર્શાવે હવે જે રોગકારકો છે એ ચોક્કસ પ્રકારનું છે એ અનુકૂલન પણ છે કેળવતા હોય કે આપણે જોઈએ કે જે રોગકારક આંતરમાર્ગની અંદર દાખલ થાય તો એ જઠરના જે નિમ્ન પીય છે એમાં જીવંત રહેવા માટે છે એ ક્ષમતા છે એ ધરાવતા હોય અને પાચક ઉચ્ચેષકો છે એનો પણ પ્રતિરોધ કરવાની એનામાં ક્ષમતા છે હોય છે મતલબ કે જે રોગકારકો શરીરની અંદર દાખલ થાય એ આપણા અંતઃ પર્યાવરણની જેમ

કહ્યું કે શેના કારણે ટાઈફોઈડ છે એ થાય તો ટાઈફોડ માટે બેક્ટેરિયા જવાબદાર ટાઈફી આ બેક્ટેરિયાના કારણે છે એ ટાઈફોઈડ રોગ છે એ થાય શેના લીધે થાય તો કે આ રોગ થવા માટે રોગકારકો છે એ દૂષિત આહાર અને પાણી દ્વારા છે એ નાના આંતરડામાં છે દાખલ થશે રોગકારકો એટલે કે સાલ્મોનેલા ટાઈફી એ દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં રેડી ટાઈફોડ થવા માટે જે સૂક્ષ્મ જે જવાબદાર છે બેક્ટેરિયા આવા સાલ્મોન એલા ટાઈફી છે એ ઘર માખીઓ દ્વારા રોગકારકો છે એનો દૂષિત આહાર અને પાણી દ્વારા છે એ નાના આંતરડામાં છે એ પ્રવેશી રહ્યું રેડી બીજું ટાઈફોઈડ છે એના લક્ષણો કયા સિમ્ટમ્સ કયા જોવા મળે તો એ જોઈએ આપણે એના લક્ષણોમાં

पेशीनु लक्षण से कब्जियत माथु दुखु अन्न भूख न लगवे कारण के आज जे साल्मोनेला टाइफी से बैक्टीरिया आ रोग कारकों से ई पाचन मार्ग ने लेके नाना आंतड़े के अंदर से ही, है से एना कारण से ई भूख लागव देता नथी अनि बिजू તીવ્રતાની સ્થિતિમાં એટલે કે ટાઈફોડ છે એ વધુ તીવ્ર બની રહે એવા સમયે આંતરમાર્ગમાં કાણા પડવા એના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ છે થઈ શકે તીવ્રતાની સ્થિતિમાં સ્થિતિમાં આંતર માર્ગમાં કાણા પડવા અને તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે બીજું હવે એનું નિદાન ટાઈફોઈડ રોગનું નિદાન છે એ સેના દ્વારા

વ્યવસાય રસોઈ હતી ટાઈફોઈડ ની વાહક આવતી અને એના દ્વારા જે રસોઈ બનાવતી એનાથી વર્ષો સુધી છે એ આ રોગની જે વાહક છે એ બનીને રહે એટલા માટેનું ઉપનામ ટાઈફોડ મેરી પણ છે એનું ઉપનામ મેરી પછી ટાઈફોઈડ ની સારવાર યોગ્ય એન્ટીબાયોટિક્સ વડે વડે સારવાર થઈ શક્ય કમ્પ્લીટ તો આ થયું ટાઈફોઈડ જોઈ ફરીથી એક વખત ટાઈફોઈડ એના માટે જવાબદાર સૂક્ષ્મ જીવ છે બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઈફી રોગકારકોનો ફેલાવો કઈ રીતનો થાય એ ફેલાવો તો કે રોગકારકો છે એ દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં છે એ પરિવેશે છે ટાઈફોઈડ તાવ છે એના લક્ષણો કયા તો કે સતત વધુ તાવ આવવો જે ઓગણચાલીસ થી ચાલીસ સેલ્સિયસ હોય નબળાઈ આવવી પેટમાં દુખાવો કબજિયાત માથું દુખવું ભૂખ ન લાગવું અને તીવ્રતાની સ્થિતિમાં આંતર માર્ગમાં કાણા પડવા અને તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ સી થઈ શકે પછીનું કે આ ટાઇફોડ તાવશે એનું નિદાન કઈ કસોટી દ્વારા કરવામાં આવે છે કે ડૉક્ટરો છે એ ટાઈફોઈડના નિદાન માટે વિડાલ કસોટી સહી કરે જેના આધારે છે એ ટાઈફોઈડ વિશેની માહિતી છે મળી શકે બીજું મેડિકલ ક્ષેત્રે ટાઈફોઈડ માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપેલું છે કે મેરી મેલોન જે પોતે વ્યવસાયિક રસોઈ હતી પણ પોચે છે એ ટાઇફોઇડની વાહક હતી અને એના દ્વારા બનાવવામાં આવતી રસોઈ દ્વારા વર્ષો સુધી છે એક વાહક બનીને છે એ રહી હતી અને એને ટાઇફોઇડ મેરીના ઉપનામથી પણ છે એ ઓળખવામાં આવે બીજું ટાઈફોઈડ છે એની સારવાર કઈ પદ્ધતિ રીત ના થાય ત્યાં યોગ્ય એન્ટિબાયોટિક્સ વડે એટલે કે જો કોઈ યોગ્ય પ્રતિજૈવિક દ્રવ્ય હોય તો એ એન્ટિબાયોટિક્સ પ્રતિજૈવિક દ્રવ્યોની મદદ વળે છે આવા સાલમોનેલા ટાઈફી છે એનો નાશ કરી અને ટાઈફોઈડથી છે એ બચી શકે